નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત અને લેક્ચર નંબર 1. ગયા લેક્ચરમાં એટલે કે સ્વાધ્યાય નંબર 9 સમય સંખ્યામાં આપણે જોયું કે સમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવાની, સમય સંખ્યાઓના સરવાળા, સમય સંખ્યાઓની બાદબાકી, ત્યારબાદ સમય સંખ્યાઓના ભાગાકાર અને સમય સંખ્યાઓના ગુણાકાર. એ ચેપ્ટર આપણે પૂરું કર્યા બાદ ચેપ્ટર એટલે સ્વાધ્યાય નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. હવે આપણે ધોરણ 7 માં ભૂમિતિનું ચેપ્ટર ભણાવવાનું છે. કયું ચેપ્ટર છે? 10મું પ્રાયોગિક ભૂમિતિ. આપણે ધોરણ 6 માં છેલ્લું ચેપ્ટર એટલે કે 14મું ચેપ્ટર આવતું પ્રાયોગિક ભૂમિતિ એટલે શું, અને એના વિશે આપણે માહિતી ધોરણ 6 માં મેળવી. પ્રાયોગિક ભૂમિતિ એટલે કે પરિકર અને સ્કેલની મદદથી જુદા જુદા ખૂણાઓની રચના કરવી. કેવા કેવા ખૂણા? કે 15, 30, 60, 90, 120, 180 જેવા ખૂણાઓની રચના કરવી. ત્યારબાદ પરિકર અને સ્કેલની મદદથી ન રચી શકાય એવા ખૂણા હતા, અમુક ખૂણા હતા કે જે લંબ દ્વિભાજકની મદદથી રચી શકાતા, તો 45 છે, 90 છે અને 135 જેવા ખૂણાની રચના આપણે લંબ દ્વિભાજક એટલે કે કોઈ પણ રેખાને લંબ દોરવી અને બે સરખા ભાગ કરતા હોય તેવી રેખા દોરવી એટલે લંબ દ્વિભાજક કહેવાય, તો એના દ્વારા દોરી શકતા. તો અમુક ખૂણાઓ આપણે પરિકર અને એનાથી ન દોરતા, સીધા જ આપણે 6 ધોરણમાં કોણ માપકને તમને લેવડાવ્યું હતું, કોણ માપકથી દોરતા. તો કોણ માપક, પરિકર, સ્કેલ, પેન્સિલ અને ઇરેઝર આટલી વસ્તુ મહત્વની છે. કોણ માપક, પેન્સિલ, સ્કેલ અને પરિકર 6 ધોરણમાં આપણે સેટ લીધેલો છે. તો આપણે હવે આગળ ભણશું કે વિવિધ ખૂણાઓની રચના કેવી રીતે કરવી, પછી એક બાજુ આપેલી હોય તો એના ઉપરથી ત્રિકોણની રચના કેવી રીતે કરવી, ખૂણા ઉપરથી ત્રિકોણની રચના કેવી રીતે કરવી, અને એ તો આપણે 6 ધોરણમાં ભણી ગયા. પણ આગળ હવે નવીનમાં શું આવશે કે કોઈ પણ એક રેખા આપેલી હોય, કોઈ પણ એક રેખા આપેલી હોય અને એ રેખાની બહારની ભાગમાં એક બિંદુ આપેલું હોય, એ બી રેખા છે એની બહારની ભાગમાં એક બિંદુ સી છે, તો એ સી બિંદુમાંથી પસાર થતી અને એ બી રેખાને સમાંતર હોય તેવી રેખા દોરવાની થશે. એ બી રેખાને સમાંતર હોય તેવી રેખા અને બિંદુ સી માંથી પસાર થતી રેખા. તો આપણે હવે એ દાખલો ઉદાહરણ છે આપણે બોર્ડ ઉપર જોઈએ. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 1 કે એક્ઝામ્પલ છે. AB રેખા આપેલી છે, AB રેખાને સમાંતર બિંદુ C એટલે બહારની ભાગમાં બિંદુ C આવે છે, AB રેખાને સમાંતર અને બહારના ભાગમાં આવેલા બિંદુ C માંથી પસાર થતી AB ને સમાંતર રેખા રચવાની છે. હવે AB રેખા આપણે દોરી લીધી, A અને B રેખા. હવે એમ કીધું કે બહારના ભાગમાં બિંદુ C આવે છે, તો આ આપણે શું મૂકે, બિંદુ C, બિંદુ C. હવે આપણે એક બિંદુ એબી રેખા ઉપર લઈએ, એ અને બી રેખા ઉપર આપણે બિંદુ લઈએ, એનું નામ આપી દઈએ ડી. હવે આપણે સી અને બિંદુ ડી ને જોડી રેખાખંડ સીડી ની રચના કરશું, રેખાખંડ સીડી ની રચના કરશું. તમે આટલું કર્યું, પેલા શું કર્યું, એબી રેખા આપી દીધી, નામ રેખા એબી, બહારના ભાગમાં બિંદુ સી દર્શાવ્યું, પછી AB રેખાખંડ ઉપર ગમે તે એક બિંદુ લીધું, કયું લીધું, બિંદુ D લીધું. હવે બિંદુ D લીધું, અહીંયા નામ આપ્યું D, અને C અને બિંદુ D ને સ્કેલની મદદથી જોડી દીધા, આ શું થયું, CD રેખાખંડ. હવે AB ને સમાંતર બિંદુ C માંથી પસાર થતી રેખા દોરી છે. તો પેલા આપણે જોઈએ કે બિંદુ D ને કેન્દ્ર બનાવી, બિંદુ D ને કેન્દ્ર બનાવી એક અનુકૂળ માપની ત્રિજ્યાની રચના, બિંદુ D ને કેન્દ્ર બનાવી એક અનુકૂળ માપની ત્રિજ્યા. અનુકૂળ એટલે કે ગમે તેટલું માપ લઈ શકાય, અનુકૂળ એટલે કે ગમે તેટલું માપ લઈ શકાય. શું કર્યું, બિંદુ D ને કેન્દ્ર બનાવ્યું અને અનુકૂળ માપની એક ચાપની રચના કરી. હવે એટલું એટલું માપ રાખ્યું, બિંદુ જ્યાં છે તે છે અને આ બિંદુ D માંથી જે ચાપ આવી એ બી ને જ્યાં છે તે છે તેને કેન્દ્ર બનાવી અને
ચાપતી ચાપને જે જે ત્યાં એક ચાપ રચવાની છે આગળ જ્યાં સીડીને જે ચાપ છે દીધી ત્યાં ત્યાં બીજી ચાપની રચના કરવાની છે હવે આ થઈ ગયું બિંદુ એ એમાંથી સીડી રેખા પસાર થાય છે હવે ઉપર કરીએ કે બિંદુ ડી ને કેન્દ્ર બનાવ્યું તો કેને કેન્દ્ર બનાવશું બિંદુ સી ને કેન્દ્ર બનાવી અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક ચાપની રચના કરશું અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક ચાપની રચના કરશું અનુકૂળ માપ લેવાનું છે આપણે અનુકૂળ એટલે એમ કહીએ તો આયા કેમ અનુકૂળ લીધું તો સી અને ડી માં એમાં આવી રીતે આયા પણ અનુકૂળ માપ લઈ શકે છે તો જ્યાં છે ને અહીંયા એક બિંદુ નામ આપ દે બિંદુ આપ દે પી આયા છે બિંદુ આયા આપ દે ક્યુ હવે બિંદુ પી માં છેદે છે જે ચાપ સી ને કેન્દ્ર લઈ બનાવી આપણે કયા બિંદુ માં છેદે છે પી માં તો હવે આગળ જેમ આને આપણે આ ક્યુ ને કેન્દ્ર બનાવ્યું તો એટલી જ ચાપ લે તો એટલું જ માપ લઈ લો બિંદુ પી ને આપણે કેન્દ્ર બનાવશું બિંદુ પી ને કેન્દ્ર બનાવી એક ચાપ જે વારક છે એના ઉપર ચાપની રચના કરવાની છે જે મેન ચાપ હતી આપણે અનુકૂળ માપની એટલું ને એટલું માપ લઈ બિંદુ પી ને કેન્દ્ર બનાવવાનું એ ચાપ ઉપર બીજી ચાપની રચના કરવાની છે હવે જો એ ચાપ ક્યાં છે છે ત્યાં બિંદુ ને અંતર છે વિશ્વ આપણે અને સીધી લીટી એમ કરશું એટલે એ કેમાંથી પસાર થશે બિંદુ સી માંથી બિંદુ સી માંથી પસાર થઈ તો આને શું કહેવાય રેખા લેવાની રેખા એ હવે એ બી રેખા અને એ રેખા એકબીજાને કેવી છે સરખી એટલે કે સમાંતર તો આપણે લખી શકાય કે એ બી રેખા સમાંતર રેખા એ જે આપણે દાખલાના ક્વેશ્ચનમાં પૂછ્યું હતું કે એ બી રેખાને સમાંતર બહારના ભાગમાં આવેલા બિંદુ માંથી પસાર થતી રેખાની રચના કરો તો એ રચના આપણે કેવી રીતે કરી પહેલા એ બી રેખા એ બી રેખા ખંડ લઈ જો એટલે રેખા હતી એટલે રેખા સ્વરૂપે દર્શાવી એ બી પછી બહારના ભાગમાં એક બિંદુ શું લીધું સી હવે ત્યારે બિંદુના માં એક ડી સી અને ડી જોડી દીધા પછી ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ચાપ રચી હવે એટલું ને એટલું કેન્દ્ર લઈ ક્યુ ને કેન્દ્ર લઈ એટલા જ માપની ચાપ એ આપેલી ચાપમાં આમ રચી તો અહીંયા બિંદુ થશે હવે બિંદુ સી ત્યારબાદ બિંદુ સી ને કેન્દ્ર બનાવી અનુકૂળ માપ લઈ એક અર્ધો અડધો ચાપની રચના કરે જે સીડી ને જ્યાં છેદે છે ત્યાં નામ આપ્યું બિંદુ પી હવે ક્યુ ને જેમ કેન્દ્ર બનાવ્યું એટલે બિંદુ પી ને કેન્દ્ર બનાવવાનું આટલું જ માપ રાખવાનું માપ ફેરવવાનું નથી અને આપેલી ચાપ ઉપર એક ચાપ રચવાની છે જે બે ચાપ જ્યાં છે તે બિંદુ એન નામ આપી દે અને એ બિંદુ સી માંથી પસાર થાય છે જો થાય છે તો એ રેખા ને નામ આપ દે એલ એટલે કે એ બી સમાંતર રેખા એલ છે બંને રેખા કેવી છે એકબીજાને સમાંતર છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં જોયું કે આપણે જે પરિકર હોય અમુક ખૂણાઓ આપણે એના વડે દોરતા અમુક ખૂણાઓ લંબ દ્વિભાજક વડે દોરતા અને અમુક ખૂણાઓ સીધા જ આપણે કેનાથી દોર નાખતા કોણ માપક મૂર્તિ 60 નો દોરવો હોય તો 60 80 90 100 120 180 ના ખૂણા રચતા પણ અમુક ખૂણા એવા છે કે જે પરિકર અને માપપટ્ટી માત્ર પરિકર અને માપપટ્ટી દ્વારા રચાતા ખૂણાઓની સંખ્યાઓ કઈ કઈ છે એટલે કે કેવી કેવી સંખ્યાઓના ખૂણા છે એટલે કેવી કેવા ખૂણાઓ છે કે જે માત્ર પરિકર અને માપપટ્ટી દ્વારા દોરી શકાય છે તો કેવું લઈ છે કો 15 અંશ 30 15 30 25 60 75 વગેરે જેવા ખૂણાઓ 75 અને 105 105 જેવા ખૂણાઓની રચના આપણે પરિકર અને માપપટ્ટી દ્વારા કરી શકીએ છીએ તો બીજું જોઈએ કે પરિકર વડે પણ લંબ દ્વિભાજક થી ખાલી કે પરિકર દ્વારા જેને લંબ દ્વિભાજક એટલે કે લંબ દ્વિભાજક એટલે કે શું કોઈ પણ રેખા અથવા તો રેખાખંડના સરખા બે ભાગ કરે અને લંબ હોય તો તેને તે રેખાનું લંબ દ્વિભાજક કહે છે એટલે કે 90 નો ખૂણો બનાવતો હોય અને સરખા બે ભાગ કરતા હોવા જોઈએ તો લંબ દ્વિભાજક પડે કે કે ખૂણો હોય છે તો 45 પછી 90 અને 135 જેવા ખૂણાઓ પરિકરના લંબ દ્વિભાજક વડે દોરી શકાય છે અને
આ બધા પુરાવા આપણે એટલે 15 30 60 45 90 75 105 135 180 210 આ બધાય પુરાવા આપણે કોણ માપક વડે તો દોરી શકીએ છીએ કે ના વડે કોણ માપક વડે સહેલાઈથી દોરી શકાય છે આ બધાય પુરાવાને દોરવો હોય તો એ લખાતા દોરી કોણ માપક મૂકીને બધી બધાય પુરાવા દોરી શકાય છે કોણ આ બાજુ દોરી શકાય કોણ કોણ આ બાજુ દોરી શકાય છે કોણ માપક જો તમે પરિચિત છો તમે કોણ માપક જોયું હશે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 10 એટલે પ્રાયમિક ભૂમિતિમાં લેક્ચર ભૂમિતિમાં લેક્ચર 1 માં આજે હોમવર્ક આપી દીધું કે પરિકર અને માપપટ્ટી વડે જોજો ખાસ કરી કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી પરિકર અને માપપટ્ટી વડે 60 90 અને 120 ના ખૂણા ની રચના કરવી 60 90 અને 120 ત્રણેય ખૂણા એક જ આકૃતિમાં દોરવાના નથી ત્રણેયની રચના આકૃતિ જુદી જુદી કરવાની છે પહેલા 60 ના ખૂણાની રચના પછી બીજી આકૃતિમાં 90 અને ત્રીજી આકૃતિમાં 120 ના ખૂણાની રચના કરવાની છે